अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें तो आ वीडियो अंदर अपने एस टी एल नो जे, कंटेनर क्लास वेक्टर से એને વિશે જોવા માંગીએ છીએ તો આપણે પહેલાં કોડ બ્લોક આઈડી ચાલુ કરીએ અને આ કોડ બ્લોક આઈડીમાં આપણે 64 નંબરનો પ્રોગ્રામ જોવા માંગીએ છીએ 64 નંબરનો પ્રોગ્રામ ખાસ કરીને એસટીએલ એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ લાઇબ્રેરીના વેક્ટર માટે બનાવવામાં આવેલો છે તો હવે આના અગાઉનો વિડીયો તમે જોઈ ગયા છો કે લિંક લિસ્ટ બનાવ્યો હવે લિંક લિસ્ટ વગેરે સાદા પ્રોગ્રામિંગની અંદર ઘણું અઘરું બને છે અને એટલા માટે એ લોકોએ અહીંયા ઘણા બધા અલગ અલગ ક્લાસીસ આપણને તૈયાર કરીને આપી દીધેલા છે અને મારો પહેલો ક્લાસ છે અને એ છે વેક્ટર તો એની માટે આપણે આ લાઇબ્રેરી ઇન્ક્લુડ કરવાની જરૂર પડે છે ઇન્ક્લુડ આપણે કરીને વેક્ટર નામની લાઇબ્રેરી એડ કરી દઈશું એટલે વેક્ટરની આપણે બધી ફેસિલિટી યુઝ કરી શકીશું અને વેક્ટર બનાવવા માટે આપણે અહીંયા સીધે સીધું આ રીતે લખીશું વેક્ટર અહીંયા આપણે લખી દઈશું વી કે જે પણ આપણે વેરીએબલ બનાવવું હોય એનું જે પણ ઓબ્જેક્ટ બનાવવું હોય એ આ ઓબ્જેક્ટનું નામ આપણે અહીંયા કંઈ પણ લખી શકીએ છીએ હવે અહીંયા આપણે ડેટા ટાઈપ લખેલી છે તો હવે આ ટેમ્પલેટના ક્લાસમાં જે જેનેરિક પ્રોગ્રામિંગનો વિડીયો હતો એની અંદર તમે જોઈ ગયા કે આપણે ટેમ્પલેટ બનાવીએ છીએ અને ટેમ્પલેટ બનાવીએ છીએ ત્યારે આપણે એને કોઈ એક ડેટા ટાઈપ આપીએ છીએ હવે આપણે અલગ અલગ ડેટા ટાઈપ અહીંયા આપી શકીએ અત્યારે આપણે ઇન્ટિજરનો પહેલાં વેક્ટર બનાવીને જોઈશું અને ત્યાર પછી આપણે બીજાના પણ બનાવી શકીએ છીએ પણ આ જ રીતે જેવી રીતે આપણે ઇન્ટીરિયર ડેટા ટાઈપનો અહીંયા વેક્ટર બનાવી શકીએ છીએ એ જ રીતે બધા જ વેક્ટર આપણે બનાવી શકીએ છીએ તો વેક્ટર જે ક્લાસ છે એ ખાસ કરીને સાની માટે છે તો કે તમારે બહુ એમાઉન્ટમાં નામ એડ્રેસ હોય કે તમારી પાસે બધા નંબર્સ હોય કે બધા ઘણા બધા નામ હોય તો એ બધાને સંગ્રહ કરવા માટે આપણે આ વાપરીએ છીએ કે આ એનસીસીની અંદર ઘણું અઘરું હતું અને એ બધું આપણે એરેઝથી બનાવવાની જરૂર પડતી હતી એટલે સિંગલ ડાયમેન્શનલ એરે અને ટુ ડાયમેન્શનલ એરે એવું આપણે વાપરવાની જરૂર પડતી હતી પણ એ બધું જ અહીંયા નીકળી જાય છે અને અહીંયા આપણે સીધું આવી રીતે લખી દઈએ છીએ કે વેક્ટર ત્યાર પછી જે ડેટા ટાઇપનું આપણે બનાવવું હોય તે ડેટા ટાઈપ આપણે લખી દેવાની અત્યારે આપણે પહેલાં એન્ટિજરથી જોઈએ અને એનો એક આપણે ઓબ્જેક્ટ બનાવી દીધો વી નામનો ત્યાર પછી એક સાદો નંબર નામનો વેરિયેબલ લીધો ફોલુપ આપણે લગાઈ અને ફોલુપ આપણે પાંચ વખત ફરવા માટે બનાવી છે આપણે અહીંયા પાંચ નંબર માંગીએ છીએ કે એન્ટર નંબર જે નંબર આપણે એન્ટર કરીશું એ આપણે નંબરના વેરિયેબલમાં લઈશું અને પછી આ વેક્ટરમાં મૂકવા માટે અહીંયા આપણે સીધો જે ફંક્શન છે એ વાપરી લઈશું વી ડોટ પુશબેક હવે આ પુશબેક આ વેક્ટર ક્લાસ છે એની અંદરની એક મેથડ છે અને એ મેથડ આપણે ડાયરેક્ટલી વાપરીએ છીએ કે વી ડોટ પુશબેક જે કન્ટેનર છે એની અંદર આપણે શું નાખવું છે તો કે આ નંબર જે આપણે અહીંયા લીધો એ આપણે નંબરને અહીંયા મોકલી આપીએ છીએ તો હવે તમને અહીંયા ખબર પડતી હશે કે જે ક્લાસ છે એનો ફાયદો શું છે જો આપણે ક્લાસ બનાવીએ છીએ તો હવે આ વેક્ટર માટેનો જેટલો મોટો ક્લાસની જરૂર છે તે આપણે અહીંયા કશું જ જોવાની જરૂર નથી પડતી અથવા આપણે જાણવાની પણ જરૂર નથી પડતી ફક્ત આપણે લાઇબ્રેરી એડ કરી દઈએ છીએ અને લાઇબ્રેરી એડ કરી દીધા પછી એનું એક આપણે ઓબ્જેક્ટ બનાવી દઈએ છીએ આ ક્લાસનું નામ છે ક્લાસનું નામનો એક ઓબ્જેક્ટ બનાવી દઈએ છીએ અને એ ક્લાસની અંદરની આ બધી મેથડ આપણે યુઝ કરીએ છીએ તો બીજી પણ ઘણી બધી મેથડ છે હવે બધી મેથડો અહીંયા મેં ચર્ચા નથી કરેલી કારણ કે વેક્ટરને એ બધા આપણે આઈડિયા જ લેવાની જરૂર છે કારણ કે આપણો હેતુ એ છે કે આપણે સી પ્લસ બસ એટલા માટે શીખીએ છીએ કે જેથી આપણે આગળ જે સી શાર્પ અને જાવા જેવી લેંગ્વેજીસ છે એ વધારે સારી રીતે કરી શકીએ એટલે આની આપણે બહુ વિસ્તારથી બહુ ઊંડાણપૂર્વક જોવાની જરૂર નથી પણ મેઇન આપણે આઈડિયા લઈ લેવાની જરૂર છે તો અહીંયા વી ડોટ પુસબેક કરીએ એટલે આ જે કન્ટેનર બનાવ્યું એ કન્ટેનરની અંદર આ વેલ્યુ સ્ટોર થઈ જશે અને ત્યાર પછી આપણે બીજી લૂપ લગાવી છે એ કન્ટેનરમાંથી વેલ્યુ બહાર લેવા માટે તો અહીંયા પહેલાં મેં સાદી રીતે બતાવ્યું છે કે સાદું જો આપણે જેવું NCC ની અંદર એરેઝથી કરતા હતા એવું એરેઝના જેમ જ આ વેક્ટરને વાપરવું હોય તો એમ એ પણ આપણે વાપરી શકીએ છીએ કે આપણે આ વેક્ટરનો જે આપણે ઓબ્જેક્ટ બનાવ્યો એ વેક્ટરના ઓબ્જેક્ટને આપણે અહીંયા એરેના જેમ વાપરીએ છીએ અને આપણે લખીએ છીએ કે વી આઈ હવે આ આઈ છે એની વેલ્યુ પહેલી વખતમાં ઝીરો હશે બીજી વખત આવશે ત્યારે વન થશે ટુ થશે એમ ટોટલ પાંચ વેલ્યુ આપણને જોવા મળશે તો એ પાંચ વેલ્યુ સુધી ફરે છે આ અને પાંચ વેલ્યુ આપણને પ્રિન્ટ કરીને બતાવશે એટલે આવી રીતે આપણે એરેના જેમ પણ આપણે વાપરી શકીએ આના પછીના વિડીયોમાં આપણે જોઈએ કે સી પ્લસ પ્લસની રીતે આપણે કઈ રીતે વાપરી શકીએ પણ પહેલાં મેં એરેની રીતે બતાવ્યું છે અને અહીંયા આપણે જોઈએ તો આપણે ક્યાં સુધી ફરવાનું હતું કે વી ડોટ સાઇઝ જેટલું ફરવાનું એટલે જો આપણે આ ફાઇવ ફિક્સ ના કર્યો હોય અને આપણે ગમે તેટલા વેલ્યુ આપ્યા કરી હોય તો પછી એ વેલ્યુ કેટલી છે એ આપણે આ સાઇઝ મેથડથી જોઈએ છે આ વેક્ટર ક્લાસની અંદર સાઇઝ મેથડ છે કે જે આપણે બતાવશે કે વેક્ટરમાં કેટલો ડેટા છે કેટલા નોડ સ્ટોર છે ઓલરેડી એ આપણે અહીંયા બતાવવામાં આવશે ધારો કે પાંચ હોય તો પાંચ દસ હોય તો દસ પંદર હોય તો પંદર એવા ગમે તેટલા આપણે લઈ શકીએ છીએ પણ અત્યારે આપણે આ ફોલ ફક્ત પાંચ વખત જ ફેરવી છે એટલે પાંચ ડેટા આની અંદર હશે તો હવે આને હું રન કરીને પહેલાં બતાવું એટલે બિલ્ડેન રન કરીએ એન્ડ રન કરીશું તો તરત જ આપણે પૂછે છે એન્ટર નંબર અહીંયા આપણે કોઈ પણ નંબર એન્ટર કરી શકીએ છીએ પણ અત્યારે હું વન ટુ થ્રી ફોર જ એન્ટર કરું છું એટલે કે વન ટુ થ્રી ફોર અને ફાઇવ આમ પાંચ નંબર આપણે એન્ટર કરીશું હું જેવો અહીંયાથી એન્ટર આપું છું તમને તરત જોવા મળે છે કે કન્ટેન્ટ ઓફ ધ વેક્ટર કરી અને આપણને એ પાંચે પાંચ નંબર અહીંયા સ્ટોર થઈ ગયેલા જોવા મળે છે તો આ શું બતાવે છે કે આ વેક્ટર બરોબર કામ કરે છે ઇન્ટીજર ડેટા ટાઈપ માટે ધારો કે આપણે સ્ટુડન્ટ્સના માર્ક્સ વગેરે છે કે બધી બાબતો આપણે સ્ટોર કરવી હોય તો આપણે એક આવો વેક્ટર બનાવી દઈએ તો એની અંદર આપણે બધી બાબતો સ્ટોર કરી શકીએ છીએ તો આ પહેલાં ઇન્ટીજર ડેટા ટાઈપથી હતું અને અહીંયા આપણે જે જોયું એ આપણે સાદી એનસીસીની રીતના એટલે કે એરેના રીતના આપણે વેક્ટરને વાપરેલો છે પણ આના પછી એક પ્રોગ્રામ જોઈએ કે જે આપણે 65 નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીએ પાંસઠ નંબરની અંદર વેક્ટર જ આપણે વાપરેલું છે પણ અહીંયા આપણે ઇટરેટર પણ વાપરેલું છે જો આગળ એસટીએલનો વિડીયો તમે જોયો હોય તો એની અંદર મેં ચર્ચા કરેલી હતી કે વેક્ટર જેવા કન્ટેનર છે અને સાથે સાથે ઇટરેટર છે તો ઇટરેટર શું કામ કરે છે તો કે આ જે કન્ટેનર છે એની અંદરમાં રહેલી કેટલી બાબતો છે બાબતોને ગણવાની એની અંદર એકમાંથી બીજામાં પોઈન્ટર લઈ જવાનું જેમ આપણે આના અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા કે લિંક લિસ્ટ તો લિંક લિસ્ટની અંદર આપણે જોઈ ગયા કરંટ પોઈન્ટર હતું આપણે એને એક પછી એક આગળ પાછળ ખસેડી શકતા હતા તો એ રીતના જે પોઈન્ટર છે એ ખસેડવા માટે આ ઇટરેટર વપરાય છે હવે આ ઇટરેટર કેવી રીતે બનાવવાનું અને કેવી રીતે વાપરવાનું એ આ વિડીયોની અંદર આપણે જોવાનું છે એટલે આ જે સિક્સ્ટી ફોર નંબરનો પ્રોગ્રામ આપણે જોયો એના જેવું જે આ ઉપરની બાબતો છે અહીંયા સુધી વેક્ટર લાઇબ્રેરી એડ કરી ત્યાર પછી આપણે એક વેક્ટર ડિક્લેર કર્યો ઇન્ટીરિયર ટાઈપનું અને એને આપણે એક ઓબ્જેક્ટ બનાવ્યું વી ત્યાર પછી આપણે નંબર નામનો વેરિયેબલ લીધો લૂપ લગાવી નંબરને લીધો અને એને આપણે વી ડોટ પુશબેક કરી અને એ નંબરને આપણે આ કન્ટેનરની અંદર સ્ટોર કરી દીધો જેમ આપણે અગાઉ જોયું કે આ કન્ટેનર એટલે કે ખોખા જેવું છે કે જેની અંદર એક મોટું બોક્સ હોય એ બોક્સની અંદર બધો ડેટા આપણે નાખતા હોઈએ એ રીતે આપણે અહીંયા વિચારવાનું છે જે તમે એસટીએલના વિડીયોની અંદર જોઈ ગયા હશો એની અંદર આપણે જોયું એ પ્રમાણે આ દરેક વસ્તુને આપણે પુશ બેક કરી અને અંદર આપણે એડ કરી દઈએ છીએ હવે એડ કર્યા પછી અહીંયા આપણે એનું ઇટરેટર બનાવીએ છીએ અને ઇટરેટર બનાવવા માટે તમે જોશો તો અહીંયા આ રીતે બનાવવાનું છે વેક્ટર પહેલાં લખવાનું પછી જે ડેટા ટાઈપ આપણે અહીંયા લીધી હોય એ ડેટા ટાઈપ આપણે લેવાની અને અહીંયા આપણે આ કોલન કોલન એટલે કે કોપ રિઝોલ્યુશન ઓપરેટર લઈ અને ઇટરેટર શબ્દ લખવાનો છે અને ત્યાર પછી એનું ઇટરેટરને આપણે કયા નામે ઓળખીશું એનો એક વેરિયબલ લખી દેવાનો છે અને એ વેરિયેબલ આપણે કહીશું આઈ આ બેઝિકલી એક પોઈન્ટર વેરિયેબલ છે અને એ પોઇન્ટર વેરિયેબલ આ ઇટરેટર ટાઈપનો છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે તો આપણે એક વેરિયબલનું નામ આપણે કોઈ પણ આપી શકીએ છીએ પણ અત્યારે આપણે અહીંયા આ આપેલું છે અને ત્યાર પછી આપણે એને સ્ટાર્ટિંગ બતાવવા માટે આમાં પહેલું એડ્રેસ સ્ટોર કરવા માટે જેમ તમે લિંક લિસ્ટનો વિડીયો જોયો હોય તેમાં ઘણા બધા એડ્રેસીસ આપણે સ્ટોર કરવા પડતા હતા પણ એ બધું અહીંયાથી નીકળી જાય છે એને બદલે ફક્ત આપણે આટલું લખવાનું રહે છે કે આ ઇક્વલ ટુ વી ડોટ બિગિનિંગ હવે વી એટલે કે વેક્ટર વેક્ટરમાં જે પહેલું હશે એટલે હેડ નોડ હશે એનું એડ્રેસ આપણે લેવું હોય તો અહીંયા આપણે વી ડોટ બિગિન એટલું લખી દેવાનું એટલે શું થઈ જશે તો કે એનું જે પહેલું એડ્રેસ હશે એ આ આઈમાં સ્ટોર થઈ જશે એને પછી આપણે ચેક કરીએ છીએ કે જે પહેલું એડ્રેસ છે અને વેક્ટરનું છેલ્લું એડ્રેસ એ બંને એક સરખા ના હોવા જોઈએ એટલે એક સરખા હોય એનો મતલબ એમ થાય કે આખા લિસ્ટના છેલ્લે આપણે આવી ગયા જો છેલ્લે આવી ગયા હોય તો આ વાયલુ બંધ કરી દેશે અને બહાર નીકળી જશે પણ જો છેલ્લે ના આવ્યા હોય તો પછી શું કરશે તો કે એ જે પોઈન્ટરનો ડેટા છે એ પોઈન્ટરનો ડેટા એ અહીંયા આપણે પ્રિન્ટ કરીને બતાવશે તો હવે આ બધી ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા છે એનસીસીની અંદર કે જો આ સ્ટાર આઈ લખીએ કે એકલું આઈ લખીએ તો શું થશે હવે આ સ્ટાર આઈ લખીશું એટલે કન્ટેનર છે એની અંદરનો ડેટા આપણને પ્રિન્ટ કરીને બતાવે છે જ્યારે જો આપણે એકલું આઈ લખીશું તો એનું એડ્રેસ પ્રિન્ટ કરશે બધું જે પ્રોગ્રામિંગ છે એ ઇટરેટર સંભાળી લે છે અને આપણે ડાયરેક્ટલી ખાલી આપણે આટલું લખીએ કે પોઈન્ટર આય તો આપણને એ વેલ્યુ બહાર કાઢીને આપણને આપી દે છે તો આ પ્રોગ્રામ આગળના પ્રોગ્રામની જેમ જ રન કરશે એટલે આપણે એને બિલ્ડ એન્ડ રન કરીએ અને અહીંયા આપણે જોઈએ કે એ જ રીતે આપણે વન ટુ થ્રી ફોર જ અત્યારે નંબર નાખીશું જે પાંચે પાંચ નંબર એડ કર્યા એ જ પાંચે પાંચ નંબર અહીંયા આપણને પ્રિન્ટ થઈને જોવા મળે છે તો આ શું બતાવે છે કે આપણે આ બંને જો પ્રોગ્રામને કમ્પેર કરીએ તમને ખ્યાલ આવશે કે આપણે એક વેક્ટર બનાવી શકીએ છીએ એ વેક્ટર એક કન્ટેનર છે અને એ કન્ટેનરની અંદર દરેક ડેટા આપણે આ રીતે પુશબેક કરીને નાખી શકીએ છીએ અને એને આપણે સાદી એરેના રૂપથી પણ લઈ શકીએ છીએ અથવા તો પછી એક ઇટરેટર બનાવી દઈ શકીએ છીએ જોકે સાદો ન્યુમેરિક ડેટા હોય તો આપણને આ સારું પડે છે જે આપણે જૂના એનસીસીમાં કરતા હતા એ રીત આ આના પછીના પ્રોગ્રામમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ ઇટરેટર બનાવવાનો ફાયદો શું થાય છે તો ઇટરેટર બનાવવાથી શું થશે તો કે ફક્ત એક વેરિયેબલ એક પોઈન્ટર વેરિયબલ થઈ જશે અને એ પોઈન્ટર વેરિયેબલથી આપણે ફટાફટ ડેટાને પ્રિન્ટ કરી દઈ શકીશું તો હવે આપણે સિક્સટી સિક્સ નંબરનો પ્રોગ્રામ જોઈએ કે જેની અંદર તમને વધારે ઇટરેટરનો ફાયદો ખબર પડશે કે તમે અહીંયા જુઓ તો હવે અહીંયા આપણે વેક્ટર બનાવ્યું છે ખરું પણ વેક્ટર આપણે ઇન્ટીજિયર ટાઈપનું નથી બનાવ્યું પણ સ્ટ્રિંગ ટાઈપનું બનાવ્યું છે પાંચ કે દસ કે પંદર નામ સ્ટોર કરવા હોય ત્યારે આપણે સ્ટ્રિંગ ડેટા ટાઈપનું ઓબ્જેક્ટ બનાવવાની જરૂર પડશે એટલે સ્ટ્રિંગ ડેટા ટાઈપનું આપણે કન્ટેનર બનાવ્યું એને પણ આપણે નામ અત્યારે વીજ આપેલું છે સ્ટ્રિંગ નેમ નામનું એક સાદું વેરિયેબલ લીધું અને ફોલ રૂપથી પાંચ નામ આની અંદર સ્ટોર કરે છે તો જેમ અગાઉનો આ પ્રોગ્રામ જોઈ ગયા આ પ્રોગ્રામ અને આ પ્રોગ્રામ સરખો જ છે નંબર એટલે કે ઇન્ટીજિયર વેલ્યુ આપણે સ્ટોર કરતા હતા પણ આની અંદર તમે જોશો તો અહીંયા નેમ માંગીએ છીએ અને આપણે સ્ટ્રિંગ ડેટા ટાઇપની વેલ્યુ લઈએ છીએ સ્ટ્રિંગ ડેટા ટાઇપની વેલ્યુને પણ આપણે એ જ રીતે વી ડોટ પુશબેક કરવાની જરૂર પડશે એટલે હવે તમને ટેમ્પલેટ છે એટલે જેનેરિક પ્રોગ્રામિંગ છે એનો પણ અહીંયા ખ્યાલ આવ્યો હશે કે અહીંયા ફક્ત આટલું આપણે સ્ટ્રિંગ બદલી દઈએ એટલે ઇંટિજ એને બદલે આખો પ્રોગ્રામ સ્ટ્રિંગમાં ચાલતો થઈ જાય છે એટલે આપણે અહીંયા નેમ બધા સ્ટોર કરીશું અને એ નેમને પણ આપણે ડાયરેક્ટલી ઇટરેટરથી લઈએ છીએ એટલે અહીંયા આપણે કરીએ છીએ કે વેક્ટર પછી અહીંયા ઇન્ટ લખતા હતા એને બદલે અહીંયા આપણે લખીએ છીએ સ્ટ્રિંગ ઇટરેટર સેમ રીતે લખવાનું છે એનો વેરિયેબલ પણ સેમ રીતે બનાવવાનો છે આઈ અને આ જે પ્રોગ્રામિંગ છે આટલું એ આપણે બિલકુલ આને બદલ્યું નથી અહીંયા જે હતું એનું એ સેમ પ્રોગ્રામિંગ તમને જોવા મળે છે કે અહીંયા આપણે સેમ સેમ લઈ અને આપણે પ્રિન્ટ કરી દઈએ છીએ હવે જો આ જ પ્રોગ્રામ તમારે એનસીસીથી બનાવવો હોય એટલે કે થી બનાવવો હોય તો ખૂબ જ અઘરું પડતું હતું કેમ કે અહીંયા સ્ટ્રિંગ છે ધારો કે આ નંબરની અંદર તો વાંધો નથી કે આપણે પાંચ નંબર ચેક કરી શકીએ છીએ અને એવું પણ ચેક કરી શકીએ કે ભાઈ છેલ્લો નંબર કયો છે પણ અહીંયા તમે જોશો તો કેટલા નામ છે એ આ ઇટરેટરથી વધારે સારી રીતે પ્રિન્ટ થાય છે અને એ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ કે આ ઇન્ટરેટર પોઈન્ટર આપણે લીધેલું છે તો આને પણ રન કરીને તમને બતાવું તો જેવું એન્ડ રન કરીશું એવું આપણે પાંચ નામ માગશે હું અહીંયા પહેલું નામ મારું નાખું છું અને ત્યાર પછી આપણે એબીસી નાખીશું એબીસી નાખીએ છીએ ત્યાર પછી આપણે એક્સ વાઇઝ નાખીએ છીએ ત્યાર પછી આપણે એ નાખી દઈએ અને ત્યાર પછી આપણે કંઈક ક્યુ ઇ આર નાખી દઈએ એટલે આ બધા નામ આપણે એન્ટર કરીએ તો આપણે જોવા મળશે કે બધાએ બધા નામ જે સિક્વન્સમાં આપણે એન્ટર કર્યા છે એ જ સિક્વન્સમાં અહીંયા એડ થઈ ગયેલા જોવા મળે છે તો આ નવું જે પ્રોગ્રામિંગ છે એસટીએલની અંદર એ લોકોએ ક્લાસ લખીને આપી દીધેલા છે એનો તમને અહીંયા પાવર જોવા મળશે કે આપણે ફક્ત આટલું લખી દઈએ કે વેક્ટર અને કઈ ડેટા ટાઇપનું વેક્ટર બનાવવું છે તો તરત એક આપણું આખું કન્ટેનર બની જાય છે અને એ કન્ટેનરની અંદરની વસ્તુને આપણે પોઈન્ટરથી ચેક કરવું હોય તો જે આપણે બહુ આગળ લાંબુ લાંબુ પ્રોગ્રામિંગ કરવાની જરૂર પડતી હતી કે જેમાં સ્ટ્રક્ચર અને પોઈન્ટરના ઘણા બધા બાબતો આપણે કરવી પડતી હતી એ બધી નીકળી જાય છે અને એ ફક્ત આટલું એક જ લાઈન લખી દઈએ એટલે આપણે આ આઈની અંદર બધા એડ્રેસ આવવા માંડે છે અને એ આઈને પછી આપણે બદલીને એટલે કે આઈને આપણે પ્લસ પ્લસ કરી અને આપણે એક પછી એક પછી એક પોઈન્ટર આપણે બધા જ

आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद